સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સોનાસણ સહિત કેટલી જગ્યાએ પાણી ભરાયું તો માત્ર 1.5 ઇંચ વરસાદમાં જ રેલવે દ્વારા બનાવવામાં આવેલ અંડરબ્રિજમાં પાણી ભરાતા ગામજનો વાહન ચાલકો સલવાયા. અમદાવાદ હિંમતનગર ઉદયપુર રેલવે લાઇન લઈને ઠેર ઠેર અંડરબ્રિજ બનાવવામાં આવ્યા છે, જેમાં પ્રાંતિજના સોનાસણ સલાલ સહિતના માત્ર 1.5 ઇંચ વરસાદમાં કેર સમાન પાણી ભરાઈ જતા ગામમાં જતા આવવા વાહનોમાં રિક્ષા, બાઇક, કાર સહિત લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓ ઊભી થઈ હતી. તો રેલવે વિભાગ દ્વારા તાકીદ પાણી ભરાવવાની સમસ્યાનો હલ કરવામાં આવે છે તેવી માર્ગ પણ ગ્રામજનોની તથા વાહન ચાલકોની માંગ ઉઠવા પામી. મિતેશ શાહ સાથે સંજય રાવલ, ZS TV પ્રાંતિજ. સમસ્યા પડી ગઈ છે, શું અત્યારે હાલ હાલાકી ભોગવી રહ્યા છો? સમસ્યાઓ તો બહુ સમસ્યાઓ થઈ છે, અને બધા એક ગામને નહીં, આ 7-8 ગામને સમસ્યાઓ થઈ છે. બરાબર, આ પાણીના લીધે 2 ગન્નારો બંધ છે અમે, અને અમે રેલવે તંત્રને વારંવાર જોવાતો કરી, પણ કોઈ યોગ્ય પગલો લેવામાં આવ્યા નથી, જેના કારણે કોઈ રાતે અડધી રાતે કોઈ ડિલિવરીનો પ્રશ્ન હોય, કોઈ હાર્ટ એટેકનો કોઈ ઇમરજન્સી પ્રશ્ન હોય તો બહુ ગંભીર પરિસ્થિતિ સર્જાય તેમ છે. બરાબર, રેલવે તંત્રને હાલ બી મેં રજૂઆતો કરી, પણ હાલ કોઈ પગલો લેતા નથી, અને મેં અંડરપાસ એની મનમાની કરી, એના માપથી બનાવે, બાકી ગામનું કોઈ વિચાર્યું નહીં. બરાબર, એના લીધે આજે ગામના લોકોને બહુ મોટી સમસ્યાઓનો બહુ સામનો કરવો. એસટી બસ અત્યારે હાલ ચાલુ છે કે બંધ છે? એસટી બંધ છે અત્યારે, પાણીના લીધે બંધ છે. બરાબર, તો બાળકો કેવી રીતે અવરજવર કરે? બાળકો તો હાલ તો જે બહાર ભણવા જાય છે એ જેન્દરના ગામમાંથી રિક્ષામાં રેલવે સુધી આવી જાય, પછી રેલવેથી ક્રોસ કરીને ચાલતા હાઈવે પર પહોંચી જાય, અને હાઈવે પછી બસમાં ગમે તેમાં બીજા ભણવા જતા તેઓ જઈ જાય.